મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડીજીવી સેલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે એક ઘટના બની હતી. મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઉભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ ગઈ હતી. નીચે પટકાતા કેટલીક મહિલાઓ જે નીચે ઉભી હતી તે તમામને પણ ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો હતો. સચિન વિસ્તારમાં જે સ્લમ બોર્ડ આવેલું છે, જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝનમાં અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ કાર્યવાહી ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ડીજીવી સેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા. ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા સમજાવીને બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડને આ પ્રાંગણમાં એક સમજાવતી મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી ગયા છે. એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનું એ કહેવું. પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈ અમે ક્યાં જઈએ કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતે એમનો પોલીસ તરીકે અમને સમજાયા હતા અને સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયો હતો. જી, પણ એ લોકોનો માગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે અમારા પરિવારને બહારનો પ્રશ્ન છે. બેસાડી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.